नमस्कार, समाचारमां आपનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશમાં 73 બેઠક ઉપર પહેલા તબક્કાના મતદાન સાથે વિધાનસભા ચૂંટણી જંગનો પ્રારંભ થયો છે। પશ્ચિમ ઉત્તર પ્રદેશના પશ્ચિમી જિલ્લામાં ફેલાયેલી 73 બેઠક ઉપર મતદાન 3:30 વાગ્યા સુધીમાં એકંદરે 50% રહ્યું છે। 2,60,00,000 મતદારના હાથે 77 મહિલા સાથે 839 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં કેદ થવાનું છે। 73 બેઠક જ્યાં આવેલી છે તેવા જાણીતા જિલ્લાઓમાં કૈરાણા, આગ્રા, મેરઠ, દાદરી, ગાઝિયાબાદ અને મુઝફ્ફરનગરનો સમાવેશ થાય છે। નિર્ભય બનીને મતદારો નિષ્પક્ષ મતદાન કરી શકે તે માટે અર્ધલશ્કરી દળની 826 કંપનીઓ બંદોબસ્તમાં તૈનાત કરાઈ છે। મતદારોનો ઝોક પરિવર્તન તરફ વહે છે કે પુનરાવર્તનની પસંદગી કરે છે તેની જાણ મતગણતરીના દિવસે 11 માર્ચના રોજ થાય ત્યાં સુધી રાહ જોવી રહી। સરદાર સરોવર નર્મદા ડેમ નજીક આવેલા કેવડિયા ખાતે ભાજપની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા લઈ પહોંચેલા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનું સ્વાગત કરવા માટે કેસરિયા ખેસ પહેરેલી મેદની હાજર હતી। કેન્દ્રીય મંત્રી અને કિસાન આગેવાન પુરુષોત્તમ રૂપાલા, ભાજપ યુવા મોરચાના નવા પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આ યાત્રામાં જોડાયા હતા। ગુજરાત ભાજપના આદિવાસી મોરચાનું સુકાન મોતીસિંહ વસાવાને સોંપાયા બાદ વનવાસી પંથકમાં આ પહેલો કાર્યક્રમ હોવાથી સંગઠન માળખું તેને સફળ બનાવવા સખત જહેમત ઉઠાવતું નજરે પડે છે। કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી આજે રાત્રે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ વડોદરા જિલ્લામાં પોતે દત્તક લીધેલા યાત્રાધામ કરનાળી તથા ચાણોદની મુલાકાત લેશે। તેઓએ કરનાળી ચાણોદ ગામ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લીધું છે। શ્રી જેટલી આજે રાત્રે કરનાળી રોકાશે। રવિવારે સવારે 8 વાગે મહાદેવના પૌરાણિક કુબેર ભંડારી મંદિરમાં પૂજા આરતી કરશે અને ત્યારબાદ તેઓ કરનાળીમાં રૂપિયા 4.5 કરોડના ખર્ચે બંધાનારા રિંગ રોડનું ભૂમિપૂજન કરશે। તેઓ ભૂગર્ભ ગટર યોજનાની પણ જાહેરાત કરશે। કરનાળી સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન પણ તેમના હસ્તે થશે। નાણામંત્રી નૌકા વિહાર કરી ચાણોદ જશે અને મલ્હારઘાટ ખાતે નર્મદા નદીનું પૂજન કરશે। ચાણોદમાં તેઓ જાહેરસભાને પણ સંબોધન કરશે। નાણામંત્રીના કાર્યક્રમોમાં છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવા, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ હાજર રહેશે। નાણામંત્રીએ કરનાળી ઉપરાંત ચાણોદ, પીપળિયા, બગલીપુર તથા વાડિયા ગામોને પણ દત્તક લીધા છે। કરનાળીની સાથે આ ગામોના લોકો પણ શ્રી જેટલીએ દત્તક લીધેલા ગામોનો ઝડપથી વિકાસ થવાની આશાએ ખુશખુશાલ છે। આર્મ્ડ ફોર્સ પ્રોગ્રામ હેઠળ આઈઆઈએમ અમદાવાદ ખાતે 2 દિવસની પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રોગ્રામ હેઠળ આર્મીમાંથી રિટાયર્ડ થતા ઓફિસરોને આઈઆઈએમ અમદાવાદ ખાતે 6 માસમાં બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ દ્વારા તાલીમ આપવામાં આવે છે। બાદમાં દેશની ગણમાન્ય કોર્પોરેટ કંપનીઓમાં તેમને નિયુક્તિ મળે છે। દેશની આર્મીમાં દ્રઢ મનોબળથી સેવા કરી ચૂકેલા આ અધિકારીઓની બિઝનેસની દુનિયામાં પણ સેવા મળી રહે તેવા આશયથી આ આર્મ્ડ ફોર્સ પ્રોગ્રામ ચલાવવામાં આવતો હોવાનું ફોર્સના ચેરપર્સન ધીરજ શર્માએ જણાવ્યું હતું। પ્રોગ્રામમાં રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પણ વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું અને દેશની રેલ સેવામાં ઉત્કૃષ્ટ પરિવર્તન લાવવા માટે તત્પરતા દાખવવા અધિકારીઓને અપીલ કરી હતી। સાંસદ કિરીટ સોલંકીએ પણ ખાસ ઉપસ્થિત રહીને આર્મી અધિકારીઓ કોર્પોરેટ સેવામાં પણ શ્રેષ્ઠ યોગદાન આપતા હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ગુજરાત સમાચાર ટ્રસ્ટ આઈએનટી મુંબઈ દ્વારા અમદાવાદ ખાતે ચાલી રહેલા નાટ્યોત્સવનું સમાપન થયું હતું। 29મી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી સ્પર્ધામાં ગુજરાતી રંગભૂમિના લેખકો દ્વારા દિગ્દર્શિત અનેકવિધ નાટકો રજૂ કરાયા હતા। આ નાટકોના વિજેતા કલાકારોને પારિતોષિક અર્પણ કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। વિસરાતી જતી ગુજરાતી રંગભૂમિમાં યુવાઓ રસ દાખવે અને તેમનામાં રહેલી અભિનય કલાને એક પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી આઈએનટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીનગરમાં એક એવી પત્રકાર પરિષદ યોજાઈ ગઈ જેનો ઉદ્દેશ સબકા સાથ સબકા વિકાસનો મંત્ર સાર્થક કરવામાં મીડિયાની ભૂમિકા કેટલી ઉપયોગી છે તે સમજાવવાનો હતો। ઇન્ડિયન ફેડરેશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝપેપર્સ ગુજરાતના ચેપ્ટર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર હાજર રહ્યા હતા। ગુજરાતભરમાંથી પ્રકાશિત થતા નાના મોટા દૈનિક સામયિકોના તંત્રીઓ તથા પ્રકાશકો આ શિબિરમાં હાજર રહ્યા હતા અને પત્રકાર આલમમાં એકતા લાવી ભાજપને મદદરૂપ થવાની ભાવના લોકહિતમાં વ્યક્ત કરાઈ હતી। સરકાર દ્વારા અપાતા વિજ્ઞાપનની ફાળવણીમાં ન્યાયસંગત પસંદગી થાય તેવી ઉગ્ર રજૂઆત અનેક તંત્રીઓ દ્વારા થઈ હતી। હૈદરાબાદ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચના આજે 3જા દિવસે ભોજન વિરામ સમયે બાંગ્લાદેશે 4 વિકેટે 125 રન નોંધાવ્યા હતા।
ભારતના પ્રથમ દાવના 6 વિકેટે 687 રન સામે ગઈકાલની રમતના અંતે બાંગ્લાદેશના 1 વિકેટે 41 રન થયા હતા. પ્રારંભમાં 4 વિકેટો ઝડપથી ગુમાવ્યા બાદ બાંગ્લાદેશ ફોલો ઓન ટાળવા ઝઝૂમી રહ્યું છે. એકમાત્ર શાકિલ હસને અર્ધી સદી કરી હતી. છેલ્લા અહેવાલ મુજબ બાંગ્લાદેશના 6 વિકેટે 284 રન નોંધાયા છે. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.